नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आपनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, आज आपणे धोरण 7 विषय छे सामाजिक विज्ञान, तेनो पाठ 10। पाठनुं नाम छे पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो, तेनी स्वअध्ययन पोथीनुं सोल्यूशन आज आपणे आ वीडियोनी अंदर जोवाना छीए। जे मित्रों अमारी चेनलमां नवा छे, जेमणे हजु सुधी अमारी चेनल सब्सक्राइब नथी करी, ते अमारी चेनल जरूर सब्सक्राइब करे, वीडियो लाइक करे, शेर करे अने बेल नोटिफिकेशन आइकॉन ऑन करे, जेथी अमारा दरेक नवा वीडियोनी नोटिफिकेशन तमारा मोबाइलनी स्क्रीन पर मळी शके। बाळको, तमारा माटे खास एक एंड्रॉइड एप्लिकेशन बनाव्युं छे, तमारा मोबाइलना प्ले स्टोरमां विश्वगुरु संजय पटेल सर्च करी इंस्टॉल करी शकशो। तद्दन फ्री एप छे, કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। શરૂઆતમાં આવી સ્ક્રીન આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી, ધોરણ 7 પર ક્લિક કરી, સામાજિક વિજ્ઞાન પસંદ કરી, પાઠના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી વિડીયો જોઈ શકશો, પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો। તો ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનો પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1 વિકલ્પ વાળો છે। પહેલો છે, નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી? ઓપ્શન સી। બીજું, તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા હતા? ઓપ્શન બી, રૂપાંતરિત ખડકો। ત્રીજું, ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી? ઓપ્શન ડી, મોરનું નૃત્ય કરવું। ચોથો, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો સિલિકા અને એલ્યુમિના। પાંચમું, નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી? બી, હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે। દિવાલ જેવું કરે છે તે એવું ના થાય, દિવાલ જેવું થોડું થોડું થાય। નેક્સ્ટ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, અનાજ પીરસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે, પીસવા માટે, એટલે કે પેલી ઘરઘંટી ને બધું હોય, આપણે દળીએ તો તેમાં પથ્થર હોય, શેનો હોય? ગ્રેનાઇટ પથ્થર હોય। ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે। ત્રીજી ખાલી જગ્યા, પૃથ્વીને સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે। ચોથું, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક કહે છે। પાંચમું, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ધુવા કહે છે। નેક્સ્ટ, બંધ બેસતા જોડકા રચો, વિભાગ અની સામે બનો, નંબર લખવાનો, એબીસીડી લખવાનું, કાં તો નામ લખવાનું। ચીકણી માટી ઓપ્શન સી, સ્લેટમાં રૂપાંતર, પવનનું કાર્ય ઓપ્શન ઈ, રેતીના ઢોવા, જીવાશ્મી 3ની સામે બી, જળકૃત ખડકો, ગ્રેનાઇટ 4 નંબરની સામે એ, અગ્નિકૃત ખડકો। નેક્સ્ટ, નીચે ચિત્રો આપેલા છે, તેમાં ચિત્રની ઉપરથી લાક્ષણિકતાના નામ અને ઘસારણ અથવા તેનું નિક્ષેપણ લખવાનું છે। તો લાક્ષણિકતા છે બારખન, અને ઘસારણ અને નિષ્પેક્ષણના કારણે આવું થાય છે। પહેલું ચિત્ર ઉપરનું જોઈએ તો તેમાં લાક્ષણિકતા છે કુદરતી તટબંધ, તેનું ઘસારણ અથવા તેનું નિષ્પેક્ષણ, તો તે નિષ્પેક્ષણ કહેવાય। આ છે નળાકાર સરોવર, એટલે કે અહીંથી સરોવર આગળ જાય, જોવા બતાવું તમને, અહીંથી સરોવર આમ આગળ જતું હોય, ત્યાંથી આમ નળાકાર આવું યુટર્ન લે અને પછી પાછો આમ આગળ વધે, તેને નળાકાર સરોવર કહેવાય। અથવા અહીંથી એક ફાંટો છે, અહીંયા આ રીતે નળાકાર જેવો બનાવે, ઓકે, તો તે નળાકાર સરોવર, તેમાં નિક્ષેપણ કહેવાય। નીચે આપેલા નદીના કાર્યો આડાઅવળા થઈ ગયા, તેને પ્રક્રિયાના નિર્માણના ક્રમમાં ગોઠવો, તો પહેલા નંબર, ચલો પહેલા લઈ દઈએ આપણે બધા, ઓકે, ચલો પહેલા નંબરનું આવશે આ, જળપ્રપાત કે જળજ્યોતની રચના, સર્પાકાર વહન માટે માર્ગ પર નદીનું વહેવું, 3 નંબરમાં પૂરના મેદાનનું નિર્માણ, 4 નંબરમાં કુદરતી તટબંધની રચના, અને 5માં મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ, આ પ્રક્રિયાના આપણે ક્રમમાં ગોઠવી છે। નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશન, આ છે જળપ્રપાત, આ છે જ્વાળામુખી, ગરમ ગરમ લાય જેવો નીકળતો હોય, અને આ છે ખડક ચક્ર, આખું ખડક કેવી રીતે બને તેનું આખું ચક્ર છે, નિર્માણ થાય તે ત્યાં સુધીનું। પારિભાષિક શબ્દો સમજાવો, ભૂકવચ, ભૂકવચ તો તેમાં પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, તે સૌથી પાતળું છે। અગ્નિકૃત ખડકો, તો જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં ગરમ એવો મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર, એટલે કે બહારની બાજુ પથરાય,
તેને મેઘમાં, એ મેઘમાં હોય ગરમ, એ મેઘમાં છે એ ગરમ હોય તે ઠંડો પડતા જે ખડક બને તેને અગ્નિકૃત ખડક કહે છે. નેક્સ્ટ ત્રીજું ખડક ચક્ર. તો ખડક ચક્ર અગાઉ પેલો આપણે ફોટો જોઈ ગયા તે, તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બની નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહીમાં મેઘમાં બની જાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. વરસાદની જેમ સૌથી પહેલાં વરસાદ પડ્યો, વરસાદ પડે દરિયામાં જાય, પાછું સૂર્યના પ્રકાશથી વરાળ બને, વરાળ પાછી આકાશમાં જાય, એ પાછું ઠંડુ પડે, ઠંડુ પડી પાછો વરસાદ પડે, આમ ગોળ 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 બધું ચાલ્યા કરે. જળપ્રપાત અથવા જળધોધ. તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ધોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. ધોધ ટૂંકમાં ઉપરથી ખડક ઉપરથી આવતું હોય, નીચે પછડાતું હોય, ધોધ હોય તેને જળધોધ કહેવાય. ધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે. નેક્સ્ટ ધુવા એટલે કે બારખન. તો રણ પ્રદેશમાં પવન વાતા તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. ત્યારે પવનનો વેગ મંદ પડે ત્યારે ઉડીને આવેલી રેતી જમીનના કોઈ ભાગ પર જમા થતાં રેતીની નાની નાની ટેકરીઓ આમ મસ્ત આમ જાણે કે આમ કોઈ આમ જાતે બનાવ્યું હોય ને આમ એવી રીતના લાગે એવી ટેકરીઓ બની જાય એક સરખી બધી, જેને રેતીના ઢુવા કહે છે. કારણો આપો. પહેલું, આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીનું કેન્દ્ર, હવે તમને સમજાવું પૃથ્વીનું કેન્દ્ર એટલે શું. ધારો કે આપ તમારી પાસે ફૂટબોલ છે અથવા જે ક્રિકેટ રમવાનો દડો છે એ દડો લઈ લો તમે. હવે એ દડો કેવો હોય જો, આ રીતે દડો હોય તમારો, આ રીતે દડા ગોળ. તો આપણે ક્યાં રહીએ છીએ, આ ઉપરની સાઈડ રહીએ છીએ. ક્યાં રહીએ છીએ, ઉપરની સાઈડ. તો ઘણા એવું કે સાહેબ આ બધા અહીંયા નીચે રહેતા હશે, આ બધા અહીં નીચે એ આમ નીચે પડી જતા નહીં હોય કે ના. કેમ ના પડે, કારણ કે ન્યૂટનનો નિયમ શું છે, ગુરુત્વાકર્ષણનો નિયમ. ગુરુત્વાકર્ષણ શું કરશે, અહીંયા બધાને આમ એની તરફ ખેંચી રાખશે, એટલા માટે લોકો નીચે પડતા નથી. ઓકે, સમજાઈ ગયું ગુરુત્વાકર્ષણને કારણે. હવે આપણે અહીંયા એવું છે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી. આ પૃથ્વી છે દડો, તો એનું વચ્ચેનું આ કેન્દ્ર છે, એ કેન્દ્રમાં આપણે જઈ શકતા નથી આ જગ્યાએ. કેમ, તો પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી, આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી. સમજાઈ ગયું. નેક્સ્ટ બીજું, ચૂનાના પથ્થર આરસ પાણમાં ફેવરાઈ જાય છે. કેમ, તો જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે હોય છે. જમીનની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પાનમાં ફેવરાઈ જાય છે. એટલા માટે સફેદ હોય, ચૂનાનું ને બધું હોય ને એટલે સફેદ થઈ ગયું હોય આરસ પાન પછી. નેક્સ્ટ, રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. કેમ, તો રણમાં પવન એ ઘસારણ અને નિષ્પેક્ષણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સપાટીથી નીચેલા ભાગની સરળતાથી ઘસે છે, આથી ખડકોનો આકાર સાંકડો અને મથાળો મોટું રહે છે. તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે. ચોથો પ્રશ્ન, કારણ છે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેવરાય છે. તો સ્ટેક એટલે શું, શા માટે એવું થતું હશે જોઈએ. તો આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેવરાય છે. નેક્સ્ટ, પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે કારણ કે આજુબાજુની બધી સારી સારી માટી લઈ, ઘસડી લઈ એક જગ્યાએ ભેગું કરી હોય એટલે આમ ગમે એવું વાવ એટલે આમ બધી જમીન ફળદ્રુપ થઈ ગઈ હોય. તો નદી જ્યારે કિનારાથી બહારથી વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે એટલે કે ધોવાણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાંપ અને બીજા પદાર્થો ભળ્યા હોય છે. નેક્સ્ટ, ભાગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની. ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્રો દોરવાના અથવા ચોંટાડવાના, તેનું નામ લખવાનું. જુઓ, પહેલું સોનું, ઘરમાં ઘરેણા હોય આમ સોનું, આહા કેટલું બધું સોનું ઘટતું હોય, લઈ લેજો. કોઈ લકી બક્કી બનાવી હોય, સોનાનો હાર બનાવવો હોય, આ બધી વસ્તુઓ ઘરમાં બનાવીએ ને આપણે, આ સોનું અને તેને ખનિજ કહેવાય, તેનું નામ, ખનિજનું નામ સોનું. નેક્સ્ટ,
આ બધા એલ્યુમિનિયમ, જો એલ્યુમિનિયમના વાસણો હોય એમ થોડા સફેદ જેવા હોય, ઓકે. આ તાંબુ, તાંબાનો ઘડો, આની અંદર પાણી ભરી રાખો રાત્રે અને સવારે પછી પીવાનું, ઘણું બધું સારું શરીર માટે. આ તાંબુ એ ખનિજ છે. આ બધી ખનિજો આપણા શરીર માટે કોઈકના કોઈક રીતે કામમાં આવે જ. આ લોખંડ છે, એટલે કે લોખંડના સળિયા તમને ખબર જ હોય. આરસપાનનો પથ્થર, જે મંદિર બનાવ્યો અને જે સફેદ હોય ને, આરસપાનનો પથ્થર શું કામ કરે? ગરમીની અંદર પણ બહુ ગરમ થાય નહીં, ઠંડક આપે. નેક્સ્ટ આ ગ્રેનાઇટ. ગ્રેનાઇટ હંમેશા લાલ કલરનો ને એવો પથ્થર હોય એને ગ્રેનાઇટ, અથવા કાળો, જે પેલા એકદમ પોલિશવાળા આપણે જોઈએ છીએ પ્લેટફોર્મને એ બધું બનાવીએ, એની અંદર એ ગ્રેનાઇટ વપરાય. નેક્સ્ટ પૃથ્વીની આંતરિક રચના અને કોઈ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો, તો અહીંયા જો આ રીતે તમારે આકૃતિ દોરી દેવાની છે. આપણે વાત થતી હતી જે આંતરિક ભૂગર્ભ એટલે કે મધ્ય કેન્દ્ર પૃથ્વીનું, આ ત્યાં જઈ શકતા નથી, એ આંતરિક ભૂગર્ભ. આ બાહ્ય ભૂગર્ભ આર્યુએ, આ મેન્ટલ, અને આ આખે આખો પોપડો. નેક્સ્ટ કોઈપણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો. જળ ધોધ, આ ઉપરથી પહાડ ઉપરથી પાણી પડે અને નીચે પડે છે તે, ઓકે. તો બાળ મિત્રો, અહીંયા આપણો આ પાઠ સ્વાધ્યાયન પોથીનો ધોરણ 7નો સામાજિક વિજ્ઞાનનો પાઠ છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.